સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. વાવ તાલુકાના પીઢ રાજકીય અગ્રણી કાંજીભાઈ રાજપૂતે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દેતા ખળભળાટ. અમીરગઢના ડાભેલી ગામ નજીક શનિવારે મોડી સાંજે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 શ્રમજીવી મહિલાઓ સહિત 4 જણાના કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી, અન્ય 3 ઇજાગ્રસ્તો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ડીસાથી થરાદને જોડતા મહત્વના રાજ્ય ધોરીમાર્ગને ફોરલેન બનાવવાની ઉગ્ર બનતી માંગ. સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા સરકારે હકારાત્મક અભિગમ અપનાવવાની તાતી જરૂર. વિશ્વમાં આતંકવાદ કરતાં કેન્સરની બીમારી મોટો ખતરો. આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસની ઉજવણી ટાણે ડીસાના નિષ્ણાત તબીબે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્યો ચોંકાવનારો ખુલાસો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતો ઉપરાંત જિલ્લાની 2 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીના પગલે સર્જાયેલા રાજકીય ગરમાવા વચ્ચે આજે બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને આ ચૂંટણી જંગ લડતા ઉમેદવારોના રાજકીય ભાવિ ઇલેક્ટ્રિક વોટિંગ મશીનમાં કેદ થઈ ગયા છે. બનાસકાંઠામાં કુલ 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જે પૈકી વાવ તાલુકાની 2 અને દિયોદર તાલુકાની 1 એમ કુલ 3 ગ્રામ પંચાયતો સમરસ થતા 3 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા ટળી ગઈ હતી. પરંતુ બાકીની 6 ગ્રામ પંચાયતના ચૂંટણી જંગ માટે મતદાન અનિવાર્ય બની જતા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે રવિવારે સવારથી જ જે તે ગામના મતદાન મથકો ઉપર મતદાન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલા મતદાનમાં સવારથી જ મતદાન માટે મતદારોની લાંબી કતારો જામી હતી અને જે તે ગ્રામ પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે મતદારોએ પણ ભારે ઉમળકો દાખવ્યો હતો. બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયતના સરપંચ અને 11 વોર્ડ સભ્યોની ચૂંટણી માટે આજે 28 જેટલા મતદાન મથકો ઉપર યોજાયેલ મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે દરેક મતદાન મથકો ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ જિલ્લાની 6 ગ્રામ પંચાયતના સરપંચ અને 11 વોર્ડ સભ્યો માટેની આ ચૂંટણીના દરેક ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રિક વોટિંગ મશીનમાં કેદ થઈ ગયું છે અને હવે રસપ્રદ ચૂંટણી જંગના પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. બનાસકાંઠામાં આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહે તેમ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી જંગ પૂર્વે વાવ તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વાવ તાલુકાના પીઢ કોંગ્રેસી અગ્રણી કાંજીભાઈ રાજપૂતે જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટણી જંગ પૂર્વે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાવા સાથે વાવ તાલુકાના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કથિત રીતે કરાયેલી ઘોર અવગણનાથી ત્રસ્ત થઈ કાંજીભાઈ રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વાવ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધારાસભ્ય પદે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરની જીતના મુખ્ય શિલ્પી રહેલા કાંજીભાઈ રાજપૂતનું રાજીનામું કોંગ્રેસ માટે ઘાતક સાબિત થાય એવી પૂરી શક્યતા જણાઈ રહી છે. હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે સેવારત કાંજીભાઈ રાજપૂતના આવા ઉચિંતા બળવાથી વાવ તાલુકાના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવે તેવું જણાઈ રહ્યું છે. કોંગ્રેસના 200 જેટલા કાર્યકરોએ પણ કાંજીભાઈ રાજપૂતની અવગણનાને વખોડી કાઢી છે. હવે કાંજીભાઈ રાજપૂત તેમના વિશાળ સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી સંભાવના જોવાઈ રહી છે. કાંજીભાઈ રાજપૂતે કોંગ્રેસ પક્ષ ઉપરાંત જિલ્લા પંચાયત સદસ્ય પદેથી પણ રાજીનામું ધરી દીધું છે.
ત્યારે જો તેઓ હવે ભાજપમાં જોડાય તો કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડી શકે તેમ છે. હું છેલ્લા 20-25 વર્ષમાં કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકારી તરીકે મારે કામ કરી રહ્યો છું. મેં અગાઉ વામમાં બિનહરી સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આટલા ભાજપના યુવામાં એક અદના કાર્યકરી તરીકે મેં સફળતા મેળવી. સતત હું 3-4 ટર્મથી વિધાનસભાની જે વાવ તાલુકો ગઠિત ગણાય એની અંદર મારી મોગણી રહી હતી. પાર્ટીએ દાખલા તરીકે કોઈ પણ ટિકિટની ફાળવણી કરી હોય કે કોઈ પણ પ્રકારના અમને વિશ્વાસમાં લીધા નથી. અને સતત અત્યારે આ જાતિવાદી રાજકારણ અને જે ગ્રુપિંગનું જે રાજકારણ અત્યારે કોંગ્રેસમાં ચાલી રહ્યું છે આના હું સખત વિરોધી છું. હું કોઈ પદ કે લોભ કે એનો કોઈ લાલચુ માણસ છે નહીં. મારે જિંદગીમાં બીજું સમાજની બીજી ઘણી પ્રવૃત્તિઓ હું કરી રહ્યો છું, કારણ કે રાજકારણ થકી કે કોંગ્રેસ થકી હું નથી, આવા રાજકારણમાં હું રહેવા માંગતો નથી, જેને પાર્ટીની અવગણનાના કારણે હું કોંગ્રેસમાંથી આજની તારીખમાં રાજીનામું આપ્યું. પાલનપુરના જાણીતા સેવાભાવી તબીબ અને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાએ આજે તેમના સ્વર્ગીય માતૃશ્રીની 35મી પુણ્યતિથિએ સદગતની સ્મૃતિમાં શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલા ઠાકોરજી કોમ્યુનિટી હોલમાં નિઃશુલ્ક રોગનિદાન કેમ્પનું સુંદર આયોજન કર્યું હતું. શ્રી એમએન ગુપ્તા ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પમાં શહેરના જાણીતા તબીબોએ ચામડીના રોગો, પેટના રોગો, હૃદયરોગ, સ્ત્રીને લગતા રોગો, આંખના રોગ, હાડકાને લગતા રોગો, બાળકોના રોગ તેમજ દાંતના રોગો સહિત અન્ય બીમારીઓથી પીડાતા દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી જરૂરી સારવાર પૂરી પાડી હતી. આ કેમ્પમાં દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્યે જ અપાઈ હતી. આ પ્રસંગે ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા માતા પિતાએ પોતાનું પ્રથમ મકાન આ જ વિસ્તારમાં લીધું હતું અને મારો ડોક્ટરીનો અભ્યાસ પણ આ જ વિસ્તારમાં રહીને થયો હતો, ત્યારે હું મારા પડોશીઓનો પ્રેમ કેવી રીતે ભૂલી શકું. મારા માતૃશ્રીની 35મી પુણ્યતિથિ પ્રસંગે મારા જૂના પાડોશીઓની સારવાર કરવાનો વિચાર આવતા મેં આ કેમ્પનું આયોજન કર્યું છે. આજે આપણે આ લક્ષ્મીવાસ દિલ્હી ગેટના ઠાકોરવાસમાં લક્ષ્મીવાસમાં આવેલા ઠાકોરજી કોમ્યુનિટી હોલમાં ઊભા છીએ. આજે મારા માતૃશ્રીની 35મી પુણ્યતિથિ છે. મારું પહેલું ઘરનું ઘર જે મારા મમ્મીનું ડ્રીમ હતું એ આ લક્ષ્મીવાસમાં જ હતું જે બાજુમાં દેખાય છે. અને આજે એમની 35મી પુણ્યતિથિ હતી તો મને એવો વિચાર આવ્યો કે મારા એ જૂના મહોલ્લા માટે, લક્ષ્મીવાસ માટે હું શું કરી શકું. અને તેથી જ મને વિચાર આવ્યો કે આ શહેરના ખ્યાતનામ ડૉક્ટરોની આખી ટીમ લાવીને આ લક્ષ્મીવાસ અને ઠાકોરવાસના વિસ્તારના જે પણ દર્દીઓ છે, લોકો છે, એમને શા માટે દવાનો ટ્રીટમેન્ટનો લાભ ન આપવો. અને એ આશયથી મેં એક સરસ મજાના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કર્યું છે. તેમાં બધા જ દર્દીઓના બ્લડ સુગર, ECG ફ્રી કરીને બધાને તપાસીને મફત દવા આપવાની અમે આપી છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંના જે કોઈ પણ દર્દીઓ છે એમને લાભ લીધો છે. અને મારા મમ્મીનો આત્મા જ્યાં પણ હશે એમને આજે ચોક્કસપણે સંતુષ્ટિ થશે કે મેં આ લક્ષ્મીવાસ જેવા વિસ્તારમાં કે જ્યાં એમનું એક સ્વપ્નનું ઘર પહેલું બનેલું ત્યાં આ કેમ્પનું મેં આયોજન કર્યું છે. ફરીથી એમના દિવંગત આત્માને હું ખૂબ ખૂબ પ્રણામ કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. બનાસકાંઠાના અમીરગઢ ખાતે ફરજરત પત્રકારોના સંગઠનનું સુકાન આ વર્ષે સ્થાનિક પત્રકાર કમલેશભાઈ વાસુને જ્યારે મહામંત્રી તરીકેની મહત્વની જવાબદારી બીકે ન્યૂઝ ચેનલના અમીરગઢના સંવાદદાતા રામલાલ મીણાને સોંપાઈ છે. અમીરગઢ તાલુકા પ્રેસ એસોસિએશનની આજે યોજાયેલી બેઠકમાં યુનિયનના નવા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. અમીરગઢ સ્થિત ઈશ્વાની માતાના પવિત્ર મંદિર સંકુલમાં આજે અમીરગઢ તાલુકાના સક્રિય પત્રકાર મિત્રોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમીરગઢ તાલુકા પત્રકાર યુનિયનના પ્રમુખ તરીકે કમલેશભાઈ વાસુ, ઉપપ્રમુખ તરીકે પ્રવીણભાઈ અગ્રવાલ, મહામંત્રી તરીકે રામલાલ મીણા, મંત્રી તરીકે રાજેન્દ્રસિંહ ડાભી તેમજ ખજાનચી તરીકે ભંવરલાલ મીણાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ હતી. આ પ્રસંગે બોડી સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર અમીરગઢ તાલુકાના પત્રકાર મિત્રોએ પણ અમીરગઢ તાલુકા પત્રકાર યુનિયનના નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવવા સાથે સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢના ડાભેલી ગામ નજીક શનિવારે મોડી સાંજે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 શ્રમજીવી મહિલાઓ સહિત 4 જણાના કમકમાટી ભર્યા મોત નિપજતા આરેરાટી, અન્ય 3 ઇજાગ્રસ્તો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ડીસાથી થરાદને જોડતા મહત્વના રાજ્ય ધોરીમાર્ગને ફોરલેન બનાવવાની ઉગ્ર બનતી માંગ. સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા સરકારે હકારાત્મક અભિગમ અપનાવવાની તાતી જરૂર.
વિશ્વમાં આતંકવાદ કરતાં કેન્સરની બીમારી મોટો ખતરો. આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસની ઉજવણી ટાણે ડીસાના નિષ્ણાત તબીબે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્યો ચોંકાવનારો ખુલાસો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે. ગત શનિવારે સાંજે અમીરગઢના વિરમપુર નજીક સર્જાયેલા વધુ એક ગુજારા અકસ્માતે 4 લોકોની જિંદગી ઝૂંટવી લીધી છે. આ ઘટનાના પગલે અરેરાટી મચી ગઈ છે. અમીરગઢ તાલુકાના ડાભેલી ગામ નજીક બાલારામથી વિરમપુર જતા રોડ ઉપર શનિવારે સાંજે ખાનગી કમાન્ડર જીપ અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગુજારા અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 જણાને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં 108ની ટીમે તુરંત જ ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને પાલમપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે પણ બનાવ સ્થળે પહોંચી કમનસીબ મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ધનપુરા ઘટનામાં ગામની દૂધ ડેરીના મંત્રી નિલેશભાઈ રબારીનું ઘટનાસ્થળે મોત થતાં ધનપુરા ગામ સહિત સહકારી માળખામાં ચકચાર મચી હતી. જ્યારે અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારોમાં મજૂરી અર્થે જતી 3 અજાણી મહિલાઓ પણ રામપુરા વડલા ગામેથી જીપમાં બેસીને પોતાના ગામે જવા નીકળી હતી, ત્યારે ડાભેલી ગામે જાણે મોત પોકારતું હોય તેમ ઘટનાસ્થળે જ આ 3 કમનસીબ મહિલાઓ મોતને ભેટી હતી. જ્યારે આ ઘટનામાં ઘવાયેલા વરદાભાઈ ધોળાભાઈ ડુંગાસિયા, ઉપલા ઘોડા ગામના ગોવાભાઈ પ્રેમાભાઈ પરમાર, ગંજી ગામના અને રાજુભાઈ ધર્માભાઈ પણ ગંજી ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ ગોઝારી ઘટનાએ 4 આશાસ્પદ લોકોને મોતની ચાદર ઓઢાડી દેતા વિરમપુર પંથકમાં ઊંડા આઘાત સાથે અરેરાટી મચી ગઈ છે. બનાસકાંઠાના પાલમપુર તાલુકાના આંત્રોલી ગામે ઝેરી મધમાખીઓએ યજ્ઞના દર્શન માટે આવેલા 50થી વધુ લોકોને ડંખ મારી સુજવાડી દેતા કેટલાક અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. આંત્રોલી ગામમાં યોજાયેલ હવન દરમિયાન આ ઘટના બની હતી. હવનના અગ્નિકુંડમાં થયેલા ધુમાડાના પગલે બાજુમાં ઉભેલ આસોપાલવના ઝાડ ઉપર બેઠેલું મધ ઉડતા હવનમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ધુમાડાથી વિફરેલી આ મધમાખીઓએ હવનમાં ઉપસ્થિત 50 જેટલા ભાવિકોને ડંખ માર્યા હતા, જે પૈકી 5 જેટલા ભાવિકોને વધુ ઇજાઓ થતાં તેમને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. હાલ લગ્ન સરાની સિઝન ખુલી છે અને વિવિધ સ્થળે ખાનગી તેમજ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થવા લાગ્યા છે. ત્યારે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વસતા મારવાડી લોહાણા સમાજનો 33મો સમૂહ લગ્ન સમારોહ પણ આવતીકાલે પાટણ ખાતે સંપન્ન થનાર છે. પાટણના બળિયા હનુમાન મંદિર મેદાન ખાતે આવતીકાલે 5 ફેબ્રુઆરીને સોમવારના રોજ લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા યોજાનાર મારવાડી લોહાણા સમાજના 33મા સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 16 દંપતીઓ એક જ માંડવા નીચે લગ્નગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડશે. આ પ્રસંગે કમીજલાના મહંત જાનકીદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે અને આ અવસરના આયોજનમાં સાસમ ગામના વતની અને મુંબઈ સ્થિત મુખ્ય દાતા ઠક્કર ચંદ્રિકાબેન મણિલાલ પરિવાર સહિત અન્ય દાનવીરોએ ઉમદા સહયોગ આપ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવવા આયોજકો દ્વારા સમાજના જ્ઞાતિજનોને ખાસ અનુરોધ કરાયો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અને વેપારી મથક ડીસા શહેરને કચ્છ, ઉત્તર ભારત તેમજ દક્ષિણ ગુજરાત સાથે જોડતા ફોરલેન રોડની સવલત મળી ગઈ છે અને હાલ કચ્છથી પાલનપુર વચ્ચેના વર્તમાન રેલવે ટ્રેકને સમાંતર નવો રેલવે ટ્રેક
તેમજ દિલ્હીથી પાલનપુર થઈ મુંબઈને જોડતા નવા કોરિડોર રેલવે ટ્રેકની કામગીરી પણ યુદ્ધના ધોરણે આગળ ધપી રહી છે. બીજી બાજુ બનાસકાંઠાના સરહદી થરાદથી ગાંધીધામ વચ્ચે નવી રેલવે લાઇન બિછાવવાની તજવીજ હાથ ધરાઈ હોવાના અહેવાલોએ પણ સરહદી વિસ્તારમાં રાજીપો સર્જ્યો છે. જો કે બનાસકાંઠાના ડીસાથી છેવાડાના તાલુકા મથક થરાદને જોડતા રાજ્ય ધોરીમાર્ગને ફોરલેન કરવાની હવે તાતી જરૂરત વર્તાઈ રહી છે. હાલ આ માર્ગ ઉપર વાહન વ્યવહારનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. બીજી બાજુ વાહનોની વધુ પડતી અવરજવર વચ્ચે હવે આ રોડ સાંકડો પુરવાર થઈ રહ્યો હોય આ રોડ ઉપર જીવલેણ માર્ગ અકસ્માતોની ઘટનાઓ પણ રોજિંદી બની ગઈ છે. સાંકડા રોડને પગલે સર્જાતી અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. વળી આ દ્વિમાર્ગીય રોડ ઉપર વાહનોની સતત અવરજવર વચ્ચે થરાદથી ડીસા સુધીનું અંતર કાપતા એક કલાકથી વધુનો સમય વેડફાઈ જાય છે અને બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલો હોય લશ્કરની અવરજવર માટે પણ આ રોડ ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહ્યો છે. ત્યારે હવે આ રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની તાતી જરૂર વર્તાઈ રહી છે. બીજી બાજુ આ રોડ ઉપર આવેલા લાખણીને તાલુકા મથકનો દરજ્જો મળ્યા બાદ હવે માત્ર થરાદ જ નહીં લાખણી અને વાવ જેવા અન્ય બે તાલુકા મથકોના વિકાસને વેગ આપવા ફોરલેન રોડની તાતી જરૂર હોય રાજ્ય સરકાર આ મામલે ગંભીર બની ડીસાથી થરાદને જોડતા રોડને ફોરલેન બનાવવા માટે વિના વિલંબે યોગ્ય તજવીજ હાથ ધરે તેવી માગણી જોર પકડી રહી છે. લાખણી તાલુકામાં હાઈવે ઉપર ડબલ હાઈવે છે તેમ ઉપર ચાર માર્ગી 2.5 કિલોમીટર બનાવવામાં આવે છે રસ્તો, પરંતુ સરકાર શ્રી જો આ રસ્તો ડીસા અને થરાદ વચ્ચે ચાર માર્ગી કરવામાં આવે તો જેનાથી કરીને થરાદ તાલુકો, સુઈગામ તાલુકો, વાવ તાલુકો અને લાખણી તાલુકાને જે ટ્રાફિકની સમસ્યા છે તે ખૂબ હલ થઈ શકે તેમ છે. અને જે હાલની તારીખમાં ખૂબ જ એક્સિડન્ટનો ભય વધારે રહે છે, તાલુકાના લાખણી તાલુકાના 52 ગામો આના ઉપર આવેલા છે, તે પણ રોજે રોજ વેપારી મથક છે. તો આ માર્ગને લાખણીથી થરાદથી ડીસા ચાર માર્ગી હાઈવે કરી અને 60 કિલોમીટરનો આ સરકાર કરે તો લોકોને આજે અને ભવિષ્યના માટે ખૂબ જ સરળતા રહે એવી અમારી ગામ લોકોની તાલુકાના વ્યક્તિઓની માંગ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિશ્વમાં આતંકવાદ કરતાં કેન્સરની બીમારી મોટો ખતરો. આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસની ઉજવણી ટાણે ડીસાના નિષ્ણાત તબીબે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્યો ચોંકાવનારો ખુલાસો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ બોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં
બનાસકાંઠાની થરાદ પોલીસે આજે થરાદ નજીકથી 190 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. થરાદના ઇન્ચાર્જ પીઆઈ બીઆર પટેલે બાતમીના પગલે તેમની ટીમ સાથે બાબરોડ ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં તપાસ હાથ ધરતા એક ઈસમે પોલીસને જોઈ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે તુરંત જ પીછો કરી આ શખ્સને ઝડપી લેવાની કોશિશ કરી હતી, પણ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે આ ખુલ્લી જગ્યાએ વધુ તપાસ કરતા 19,200 રૂપિયાની કિંમતનો 190 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર થઈ ગયેલા થરાદના જ કિરણ માજીરાણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોલેજિયન વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને તેમની કલાનો વિકાસ થાય તે માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યુનિવર્સિટી કક્ષાના યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. તદનુસાર આ વર્ષે પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુથ ફેસ્ટિવલનું આયોજન કરાયું હોઈ કોલેજના વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેનાર ડીસા કોલેજના વિદ્યાર્થીઓ પણ હાલ યુનિવર્સિટી કક્ષાના યુવા મહોત્સવની પૂર્વ તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે. આ વર્ષના યુનિવર્સિટી કક્ષાના યુવા મહોત્સવની તારીખો નજીક આવી ગઈ છે ત્યારે વિદ્યાર્થીઓ આ યુવા મહોત્સવમાં દમદાર પ્રદર્શન કરવા માટેની પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા હોઈ આજે રવિવારે પણ ડીસાનું કોલેજ સંકુલ ગુંજતું નજરે પડ્યું હતું. ડીસા કોલેજના વિદ્યાર્થીઓ આજે લાઈવ સંગીત ઉપર સાંસ્કૃતિક નૃત્યની પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. ડીસા કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લા કેટલાક દિવસથી પદ્ધતિસરની તાલીમ આપી રહેલા ચેતાલીબેન જોશી અને વિનોદભાઈ દરજીની હાજરીમાં વિદ્યાર્થીઓએ આજે દમદાર પ્રદર્શન કર્યું હતું. યુવા મહોત્સવમાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું છે ત્યારે આ વખતે પણ ડીસા કોલેજના વિદ્યાર્થીઓ યુવા મહોત્સવ દરમિયાન દમદાર પ્રદર્શન કરશે તેવો આશાવાદ ટ્રેનરો અને વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે. યુનિવર્સિટીમાં દર વર્ષે યુવા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ વર્ષે પણ યુવા મહોત્સવની અંદર વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીશા અને એસએસશા બીસીએ કોલેજના વિદ્યાર્થીઓ આ યુવા મહોત્સવની અંદર પોતાની પ્રતિભા માટે જોરશોર રિહર્સલ કરી રહ્યા છે. આજે આખી દુનિયા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી રહી છે. યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા દર વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેન્સર વિશે જનજાગૃતિ કેળવવા અને આ બીમારીના નિવારણ, નિદાન અને સારવારને પ્રોત્સાહિત કરવા માટે 2008ના વર્ષમાં વિશ્વમાં કેન્સરની જાહેરાતના લક્ષણકોને ટેકો આપવા માટે યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ દ્વારા આ દિન વિશેષની ઉજવણી શરૂ કરાઈ હતી. 2020 સુધીમાં કેન્સરની બીમારી અને તેના લીધે થતા મૃત્યુને નોંધપાત્ર રીતે ઘટાડવાના પ્રાથમિક ધ્યેય સાથે વિશ્વ કેન્સર ડે ઉજવાય છે. અત્યારે પણ વિશ્વમાં અસંખ્ય લોકો કેન્સરના લીધે મોતને ભેટે છે અને દર વર્ષે આતંકવાદના લીધે થતા માનવ મૃત્યુ કરતાં કેન્સરથી થતા માનવ મૃત્યુનો આંકડો ઊંચો રહે છે. ભારત દેશમાં સૌથી વધુ પ્રમાણ ગળાના કેન્સરનું જોવા મળે છે અને કેન્સરના 70% દર્દીઓ ગળાના કેન્સરથી જ પીડાતા હોય છે. કેન્સરની બીમારી અંગે લોકોમાં જરૂરી સમજણના અભાવના પગલે પણ મૃત્યુ આંક વધી રહ્યો છે. તબીબોના મતે જો કેન્સરની સમયસર સારવાર કરવામાં આવે તો અસાધ્ય મનાતી આ બીમારીમાંથી પણ મુક્તિ મળી શકે તેમ છે. વળી આજના સમયમાં તો કેન્સરના બીજા અને ત્રીજા સ્ટેપમાં પણ જરૂરી સારવાર કરાવી શકાય છે. મોટા ભાગે આપણે અહીંયા કેન્સરના પેશન્ટો ત્રીજા ચોથા સ્ટેજમાં નિદાન ખૂબ થાય છે, જે જો અવેરનેસ થઈને ખૂબ જ સારી રીતે ચેકઅપ થાય અને પહેલાં બીજા સ્ટેજમાં આપણે જો કેન્સરને નિદાન કરી શકીએ તો મોટા ભાગના પેશન્ટોને આપણે સારી સારવાર આપી શકીએ, તેમનું જીવન ખૂબ લાંબુ કરી શકીએ, આયુષ્ય લાંબુ કરી શકીએ અને સારું જીવન પણ જીવી શકીએ. ડૉક્ટર મનોજભાઈ અમીને વિશ્વ કેન્સર દિવસની ઉજવણી પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે કેન્સર બાબતે સરકારે પણ જાગૃત બનવાની જરૂર છે. કોઈ આતંકવાદી હુમલા કે બોમ્બલાસ્ટમાં સરેરાશ 100 લોકોના મોત થાય તો પણ સમગ્ર દેશમાં આવી ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે, ત્યારે કેન્સરના લીધે તો વર્ષ દરમિયાન લાખો લોકોના અકાળે મોત થઈ રહ્યા છે. તેમ છતાં સરકારી રાહે આ બાબતે જોઈએ તેવી કાર્યવાહી થતી નથી તેવો દાવો પણ ડોક્ટર મનોજભાઈ અમીને કર્યો છે. આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ખાસ લોકોને એક સંદેશો પહોંચાડવો છે કે
આપણા લોકોની જીવનશૈલી જે છે, આપણે જે પદ્ધતિમાં જીવન જીવીએ છીએ એમાં ખાસ કરીને હાઇબ્રિડ પ્રકારના ખોરાકો અને વ્યસનો, આ બે વસ્તુ એવી છે કે જેણે ખૂબ જ ફાસ્ટ અને ખૂબ જ પ્રમાણમાં કેન્સરનું પ્રમાણ વધારી દીધું છે. અને આજે આપણે ભારત દેશ જેટલો આતંકવાદનો સામનો કરે છે એના કરતાં લાખો ગણું આપણે કેન્સરનો સામનો કરી રહ્યા છે. એટલે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આપણે સૌએ વ્યસનોને ખૂબ જાકારો આપવો જોઈએ, વ્યસન મુક્ત ભારત બનાવવું જોઈએ અને હાઇબ્રિડ ખોરાકોથી દૂર રહેવું જોઈએ. જો આટલું કરીએ તો આપણે કેન્સર મુક્ત પેશન્ટો ખૂબ સારા એવા પ્રમાણમાં કરી શકીએ, સમાજને કેન્સર મુક્ત કરી શકીએ. ઘણી વખત મારા 20 વર્ષના અનુભવમાં મેં જોયું છે કે આપણા ભારત દેશમાં ક્યાંક જો કોઈ ત્રાસવાદી આવ્યો હોય અને એક બોમ્બ મૂક્યો હોય તો 100 માણસોને મારી નાખે તો એમાં આપણું આખું ભારત ઊંચું નીચું થઈ જાય છે. અને કેન્સરના કારણે આજે ભારત દેશમાં લાખો લોકો મરી રહ્યા છે ત્યારે ભારત દેશની ભારત સરકાર કે આપણે સમાજ, સામાજિક માણસ, આપણે સૌએ એને એકદમ એની તરફ પ્રત્યે ધ્યાન આપતા જ નથી અને આપણે વ્યસન માટે એકદમ નિર્દયી થઈ ગયા છે. આપણને લોકોને એટલા બધા ગળા ડૂબ થઈ ગયા છે આપણા સમાજ જીવનમાં કે એનો ખ્યાલ પણ આપણને આવતો નથી. એટલે મારી દ્રષ્ટિએ જેટલું આપણે આતંકવાદની સામે લડીએ છીએ એટલું જ આપણે વ્યસનની સામે લડવું જોઈએ. જો આપણે વ્યસનની સામે લડીશું તો આપણે કેન્સર સામે ખૂબ જ સારી મોટી લડત આપી શકીશું. આજના આધુનિક યુગમાં હવે કેન્સરના રોગથી ગભરાવાની જરૂર નથી, માત્ર કેન્સર સામે લડવાની સાથે સાથે થોડીક જાગૃતિ રાખવાથી પણ કેન્સર સામે જીત મેળવી શકાય. ત્યારે આ મામલે સરકારી રાહે જનજાગૃતિ કેળવવા માટે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરાય તે ઇચ્છનીય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાની 6 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. વાવ તાલુકાના પીઢ રાજકીય અગ્રણી કાંજીભાઈ રાજપૂતે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી દેતા ખળભળાટ. અમીરગઢના ડાભેલી ગામ નજીક શનિવારે મોડી સાંજે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં 3 શ્રમજીવી મહિલાઓ સહિત 4 જણાના કમકમાટી ભર્યા મોત નિપજતા આરેરાટી, અન્ય 3 ઇજાગ્રસ્તો ગંભીર હાલતમાં સારવાર હેઠળ. ડીસાથી થરાદને જોડતા મહત્વના રાજ્ય ધોરીમાર્ગને ફોરલેન બનાવવાની ઉગ્ર બનતી માંગ. સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા સરકારે હકારાત્મક અભિગમ અપનાવવાની તાતી જરૂર. વિશ્વમાં આતંકવાદ કરતાં કેન્સરની બીમારી મોટો ખતરો. આંતરરાષ્ટ્રીય કેન્સર દિવસની ઉજવણી ટાણે ડીસાના નિષ્ણાત તબીબે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્યો ચોંકાવનારો ખુલાસો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.